કહેવાય છે કે હાલના ટેકનોલોજીના યુગમાં જૂનવાણીના કામોને આપણે ભૂલતા જઈ રહ્યા છીએ, ત્યારે પહેલાના જમાનામાં વડવાઓની મહેનતને કંઈક અલગ જ હતી. જાત મહેનતે ધંધો કરી પોતાનું જીવન ગુજારતા હતા. પણ અત્યારે આધુનિક જમાનામાં હવે લોકો કઈ રીતે આગળ આવે તેવું વિચારીને દોડ ભાગ કરતા હોય છે. પણ આજે અમે તમને એક એવી કહાની બતાવવા જઈ રહ્યા છીએ કે જે વાસ્તવિક પણ છે અને લોકો તેને માને પણ છે. વાત છે ઉત્તર ગુજરાતમાં વસવાટ કરતા લોકોની કે જે લોકો પ્રજાપતિ કુંભાર સમાજમાંથી આવે છે, જેમનો રોજગાર માટીમાંથી અલગ અલગ વાસણની વસ્તુઓ બનાવી બજારમાં વેચવાની હોય છે. પણ અત્યારે આ હસ્તકળા બહુ ઓછી જોવા મળે છે. પણ આજે દેવદર તાલુકાના ધનકવાડા ગામે રહેતા ઉકાભાઈ પ્રજાપતિ કે જેઓ પોતાના પર વારસાગતનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ કહાની સાંભળી તમને પણ એવું લાગશે કે આ તો રોજિંદી છે, પણ જો તેમની મહેનત વિશે કહીએ તો આ પણ એક કળા છે જેના દ્રશ્યો અમે તમને ટીવી સ્ક્રીન પર બતાવીશું. વધતી જતી મોંઘવારીમાં પણ એક નાનકડા ગામનો પરિવાર પોતાનું પેટિયું રળી રહ્યા છે. વધતી જતી મોંઘવારીના માર વચ્ચે આ પરિવાર પોતાના માટી કામના ધંધા પર આત્મનિર્ભર છે. અત્યારના આધુનિક જમાનાની અંદર દુનિયા કૂદકે અને ભૂસકે આગળ વધી રહી છે, ત્યારે અત્યારે વૈજ્ઞાનિક ટેકનોલોજી છે અને અનેક વિજ્ઞાને એવા યંત્રો બહાર પાડ્યા છે કે જેનાથી લોકોને મહેનત નથી કરવી પડતી. પણ આપણે આજે એક એવા સમાજની વાત કરવાની છે કે જે સમાજ પોતાની પરંપરા ભૂલી રહ્યો હોય અને ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના જાતે જે હાથ બનાવટીથી જે માટીના વાસણો બનાવતા હોય છે એ વાસણો ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં જ બનાવે એવું હાલ જોવા મળી રહ્યું છે. તો આપણે એક એવા પરિવારની વાત કરશું કે જે કુંભાર પ્રજાપતિ સમાજ છે અને એ આપણને જ્યારે વડવાઓના સમયમાં જે સમયે માટીના વાસણો હતા, જ્યારે તવા ઉપર માણસ રોટલો બનાવીને ખાતું હતું, પાણીની માટલીની અંદરથી પાણી પીતું હતું, ત્યારે પોતાનું સ્વાસ્થ્ય એકદમ જળવાઈ રહેતું હતું. પણ અત્યારે હાલ નવા અને નવા રોગો આવતા હોય છે જેના કારણે કે તમે ગેસ ઉપર રાંધણ ગેસ ઉપર રસોઈ બનાવતા હોવ છો, ફ્રીજોનું પાણી પીવું છે, ત્યારે આપણે આજના એક પ્રજાપતિ સમાજના કાકા જોડે વાત કરશું કે જે માટીના વાસણો બનાવે છે, કઈ રીતે વાસણો બનાવે છે, કયા કયા પ્રકારના વાસણો બનાવે છે, એ વાસણોમાંથી લોકોને શું ફાયદો થાય છે, કયા પ્રકારના તમે વાસણો બનાવો છો? અત્યારે હાલ અમે માટીના વાસણો બનાવીએ છીએ, એમાં માટલા તવા નાના મોટા ઘડા આવું બધું બનાવીએ છીએ અને આ વસ્તુ વાપરવાથી કોઈ બીમારી આવતી નથી. અને જે જૂના જમાનાની અંદર લોટ વધવા માટે પણ માટીની કથરોટો હતી, તો અત્યારે તોબા પિતા સ્ટીલ એલિમેન્ટ ખાસ કરીને વાપરે છે અને એમાંથી બીમારી પણ વધી રહી છે. તો મારું કહેવું તો એવું જ છે કે તમે માટીની વસ્તુનો ઉપયોગ કરો તો બહુ સારું. કઈ રીતે તમે વાસણો બનાવો છો, કઈ રીતે તમારી શું ટેકનોલોજી છે કે અત્યારે હાલ તો આધુનિક જમાનો ચાલી રહ્યો છે, અલગ અલગ પ્રકારના મશીનો આવી ગયા છે, પણ છતાં બી તમે તમારા હાથની બનાવટની વસ્તુ બનાવો છો, માટીમાંથી એક આકાર આપો છો વસ્તુને કે જે વાસણ બની જાય છે, આ વાસણ કઈ રીતે બનાવો છો, ક્યાંથી શરૂઆત કરો છો અને શું શું કરો તો ત્યારે વાસણ તૈયાર થાય છે? અમે માટી પહેલી તો પલાળીને માટી તૈયાર કરી મશીનમાં ગોંધળીને પછી ચાકડા ઉપર ચડાવીએ અને તેને હાથની કારીગરીની કળાના હિસાબે અમે ત્યારે બધા નંગો તૈયાર કરીએ છીએ અને તે વસ્તી લઈ જાય છે. લોકો તો લઈ જાય છે તમારી જોડેથી, પણ તમે જેને બનાવો છો એને શું શું કરો છો ત્યારે આ વાસણ તૈયાર થાય છે? એને માટી પલાળીએ, કૂટીએ, બળતણ લાવીએ અને એને બધું ખરી મજૂરી કરીને તૈયાર કરીએ છીએ. લાઇટ ઉપર મશીનમાં માટી તૈયાર કરે, સાંકડા ઉપર ચડાવો, પાછો હાથથી ઘડીને તૈયાર કરે, તારે વસ્તુ તૈયાર થાય, એમાં ઘણો સમય લાગે બનાવવામાં. પહેલાના જમાનામાં તો લોકો જે કુંભારો છે એ પોતાની જાતે માટીને પોતાના પગથી ખૂંદી અને તૈયાર કરતા હતા. અત્યારે આધુનિક જમાનો આવ્યો છે, તમે ટેકનોલોજી આવી છે, તો તમે મશીનની અંદર માટીને ગૂંદળો છો, એની પછી શું શું તમે કરો છો ત્યારે આ વાસણ તૈયાર થાય છે? તમારે કયા પ્રકારે તમે માટી તૈયાર કરો છો, વાસણ કઈ રીતે બને છે, એની પછી વાસણને સુકાવવા કેટલો સમય આપો છો, એને કઈ રીતના આકાર આપો છો, અને એ આકાર આપ્યા પછી તમે જ્યારે વાસણને પકવવા માટેની શું શું પદ્ધતિઓ છે? એને અમે ઉતારીને એક દિવસ પડ્યા રહે, બીજે દિવસે એને ઘડવાના હોય, ઘડીને એને તડકામાં સુકાવવો પડે, સુકાઈને એને ભેગો કરીને ભઠ્ઠાની અંદર ગોઠવવો પડે, ગોઠવીને પછી અગ્નિથી એને તપાડીને તૈયાર કરી પછી માલ તૈયાર થાય છે. એમાં એક દિવસે માલ તૈયાર થતો નથી, પણ એમાં સમય લાગે છે.
તમે આટલી બધી મહેનત કરો છો, તમને શું મજૂરી મળી રહે છે? આવા મોંઘવારીનો જમાનો છે, અત્યારે લોકોને પોસાતું નથી, મજૂરી પણ પૂરતી મળતી નથી અત્યારે, તો શું તમે આના અંદરથી કેટલું કમાણી કરી શકો છો? અમારે ભરણ પોષણ થાય છે અમારા કુટુંબનું નાના મોટા. કેટલો પરિવાર છે તમારો? અમારો 7-8 જણનો પરિવાર છે. તમારો 7-8 જણનો પરિવાર છે. કેટલા લોકો આના અંદર મહેનત કરો છો અને કેટલો માલ તૈયાર કરી શકો છો તમે એક દિવસની અંદર? એની અંદર અમારે 4-5 જણા રોકાયેલા હોય ત્યારે માલ તૈયાર થાય છે, અને આમાં બધું તૈયાર કરવામાં કોઈ માટી કૂટે, પલાળે, કોઈ ગાળે, કોઈ માટી તૈયાર કરે, પકવવામાં, તડકામાં મૂકવા, આવું બધું બધા કોઈ બળતણ લાવે ત્યારે તૈયાર થાય. તમને ખૂબ જ મોટી મહેનત પડે છે, તમને કેટલી મજૂરી મળી રહે છે? તમે એક દિવસમાં કેટલા વાસણો, દાખલા તરીકે તવા બનાવો છો તો તવા કેટલા તૈયાર કરી શકો છો? કેટલી મહેનત પડે છે અને કેટલું તેમાંથી વળતર મળે છે? એમાં અમે 60-70 તવા મોઢ તૈયાર કરીએ છીએ એક દિવસમાં. એમાં 4-5 જોડાયેલા હોય છે, પણ 600-700 રૂપિયાની મજૂરી મળી રહે અમને. તો આ હતા એક પ્રજાપતિ સમાજના જે બા છે, એમના જોડે વાત કરી. અત્યારે આધુનિક જમાનાની અંદર જે જૂની પરંપરા છે એ લોકો ભૂલી રહ્યા છે, પણ બાનું એવું કહેવું છે કે ખરેખર આ માટીના વાસણો છે એનાથી ઘણા પ્રકારના રોગો સામે પણ બચી શકાય છે. અને જ્યારે લોકો અત્યારના જમાનામાં ફ્રીજના પાણી પીતા હોય છે, ગેસના ઉપર જ્યારે ખાવા બનાવે છે એના અંદર સ્વાદ પણ રહેતો નથી, તો ખરેખર તમામ લોકોએ માટીના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ અને માટીના વાસણોમાં રાંધેલું ખાવું જોઈએ. પહેલાના જમાનામાં જે ઘરડા મા બાપ હતા એ લોટ બાંધવા કે રોટલો બનાવવા માટે કે પછી દહીં મેળવવા માટે પણ માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. જગદીશ પઢિયાર, નાગરિક અધિકાર ન્યૂઝ, બનાસકાંઠા. એક કલાકાર ગીત ગાઈ શકે અથવા તરગાળા એક સારું નાટક બતાવી શકે અને એક ચિત્રકાર પોતાની કળા પણ બતાવે, પણ એક એવો પરિવાર કે જે તેમના હાથની કળાથી ઘર વપરાશની અનેક વસ્તુ બનાવી શકે છે, આ પરિવાર આમ તો સામાન્ય છે પણ તેમના હાથની કારીગરી કંઈક અલગ જ છે. તેમના હાથે બનતા આ માટીની વસ્તુ દરેક ઘરોમાં જોવા મળે છે. આ કળાની નોંધ સરકાર દ્વારા પણ લેવામાં આવી છે અને આ વસ્તુ માત્ર બનાસકાંઠામાં જોવા મળે છે. ઉનાળો હોય તો માટીમાંથી બનેલા માટલાનું પાણી એક ઇલેક્ટ્રિક ફ્રીજ તરીકેનો લોકોને અહેસાસ કરાવે છે. કહેવાય છે કે મન હોય તો માળવી જવાય અને કંઈક કરવું હોય તો હિંમત રાખવી પડે અને મહેનત કરો તો તેના ફળ પણ મીઠા જ મળે છે. તો આ પરિવારે પ્રજાપતિ સમાજના પોતાના પરદાદાના વ્યવસાયને પોતાનો માની પરંપરા જાળવી રાખી છે અને આજે પણ આ જમાનામાં આ પરિવાર પોતાની હાથની કળા વાપરી માટીની અલગ અલગ વસ્તુઓ જેવી કે માટલી, ઢાંકણી, રોટલા બનાવવાનો તવો, પક્ષીઓના માળા, લોકોને બચત કરવા માટેના પૈસા ભેગા કરવાના ગલ્લા, કોડાયા, ધૂપનિયા જેવી અનેક માટીમાંથી વસ્તુઓ બનાવી બજારમાં આકર્ષણ જમાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દશરથ પી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા. નંદભાઈ, કઈ સમાજના છો? કુંભાર, પડકોજિયા. અચ્છા, તમારો શું વ્યવસાય છે? વ્યવસાય, ધંધો શું છે તમારો? ધંધો માટી કામ નું હતું. શું શું બનાવતા હતા તમને આવડે? અમે તોરડી બનાવતા, ઢોકણી બનાવતા, ગડુડો બનાવતા, બીજા માટલા બનાવતા. હવે બનાવો છો? હવે હાલ તો નહીં બનાવતા. કેમ નથી બનાવતા? હવે માટી કબજે નહીં રહેતી. અચ્છા, ઉંમર થઈ ગઈ? ઉંમર થઈ.